હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ દ્વારકાની તો દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિર ઉપર મંગળવારે સાંજે મેઘતાંડવ વચ્ચે વીજળી ત્રાટકી હોવા છતાં મંદિરની કાંકરી પણ ન ખરી, જેના કારણે આ ઘટનાનો વિડીયો આખા વિશ્વમાં વાયરલ થઈ રહ્યો છે. દ્વારકાવાસીઓ મંદિર ખુલતા જ કાળિયા ઠાકરના જયઘોષ સાથે દર્શન માટે ઉમટ્યા હતા. 1962માં દ્વારકા ઉપર પાકિસ્તાને 156 બોમ્બ ફેંકેલા અને છતાં પણ આ બોમ્બ મારો નિષ્ફળ ગયેલો. આ ઘટનાની વિગતે વાત કરીએ તો 1962ની 7મી સપ્ટેમ્બરે ભાદરવા સુદ 12ના દિવસે પાકિસ્તાન નેવીના સંયુક્ત ઓપરેશનમાં મધરાતે દ્વારકાના મંદિર ઉપર બોમ્બમારો થયો હતો. ભારતીય જળ સામેથી પાકિસ્તાનના 5 સમુદ્રી યુદ્ધ જહાજ પીએનએસ ટીપુ સુલતાન, પીએનએસ શાહજહા, પીએનએસ બાબર, પીએનએસ આલમગીર અને પીએનએસ બદરે માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જગત મંદિરને ટાર્ગેટ કરીને આ બોમ્બ ફેંકવામાં આવેલા હતા, પરંતુ મરીન એન્જિનિયરિંગ દ્વારા દરિયાઈ મોજાના અપડાઉન અંગેની ગણતરીમાં થાપ ખાઈ જતા બધા જ બોમ્બ મંદિરની ઉપરથી પસાર થઈ ગયા હતા અને દ્વારકામાં માનવ વસાહતથી દૂર ઝાડી ઝાકરમાં પડ્યા હતા. દ્વારકામાં વીજળી પડવા છતાં સલામત રહી ગયેલા મંદિરના વિડીયો ગઈકાલે દેશ વિદેશમાં પહોંચ્યા હતા. આજે મંદિર ખુલતા જ દ્વારકાવાસીઓ જયઘોષ સાથે દર્શન માટે પહોંચ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં 56 વર્ષ પહેલા વામન જયંતીના દિવસે દ્વારકાના જગત મંદિર ઉપર રાત્રિના સમયે મેલી મોરાદથી ભીષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન શ્રી કૃષ્ણે મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું અને ત્યારથી જ ભગવાન દ્વારકાધીશનો આભાર માનીને વામન જયંતીના દિવસે વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1965ની સાલથી જ સમસ્ત ઘૂઘડી સમાજ દ્વારા વિરાટ વિજય દિવસ ભગવાન દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે, તેમજ બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. ઈસવીસન 1965માં પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારાનો પાકિસ્તાન દ્વારા નિરીક્ષણ કરી બાદમાં રાત્રિના સમયે પાકિસ્તાન નેવી દ્વારા નાપાક ઇરાદાથી દ્વારકા નગરી ઉપર ભીષણ બોમ્બમારો કરી 156 જેટલા બોમ્બ દ્વારકા નગરી ઉપર ફેંકવામાં આવેલા, પરંતુ ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો અને દ્વારકા નગરીનો આબાદ બચાવ થયો હતો. ત્યારથી જ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તો આજનો વિડીયો બધો અપડેટ્સ માટે જોડાયેલો.